જૂનાગઢના ભેસાણના વિશાળ હડમતિયા ગામે રાત્રિના ભરવાડ સમાજના મઠમાં ગ્રાઉન્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરશન બાપુ ભાદરકા અને રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને જે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયા તે અત્યારે ભાજપના ખોડામાં જઈને બેઠા છે. તો આવનારા ઇલેક્શનમાં ભેસાણ અને વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીને મત આપી ભૂપત ભાયાણીને ઘર ભેગા કરશે તેવું લાગી રહ્યું છે. વધુમાં જણાવ્યું છે કે આ વિસાવદર અને ભેસાણની જનતા જ્યાં ભારે સમજદાર છે તેથી તમામ મતદારો સાવરણાને મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિસાવદર ભેસાણ વિધાનસભાના હળમતિયા વિશળ ખાતે આજે આમ આદમી પાર્ટીની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂત સ્વાભિમાન સભાને લઈને આજે સમગ્ર વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટી હરેક ગામમાં સભાઓ કરી રહી છે, ત્યારે અમે આ ગામમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ સારી રીતે અમને આશીર્વાદ મળ્યા કે ફરી પાછો આમ આદમી પાર્ટી જીતશે. એટલે કે ભાજપની જે કિન્નાખોરી છે, ભાજપે જે કૂટનીતિ કરી અને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જે કહેવાય છે કે અત્યાચાર કર્યો છે, જે આતંક કર્યો છે, એને સબ પ્રજા જાણે છે અને પ્રજા આજ ખૂબ દુઃખી છે એક જ વાતથી કે લોકશાહીનું ખુલ્લેઆમ કતલેઆમ થઈ રહ્યું છે. એટલે ભાજપને પાડી દેવાના મૂડમાં અને આમ આદમી પાર્ટીને ફરી પાછી વિજય બનાવવાના મૂડમાં આજે અમને ખૂબ જ સારો વિસાવદર વિધાનસભાના અડમતિયા વિશળ ગામેથી પ્રતિસાદ મળ્યો અને અહીંના સ્થાનિક ભાઈઓએ પણ ખૂબ જ સારી મહેનત કરી અને સમગ્ર આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ જંગી બહુમત સાથેની લોકો અહીંયા ઉભા આવ્યા હતા અને સવે અત્યારથી જ અમને બહુમત આપી દીધો એવો અમને પૂરો વિશ્વાસ છે. અને અહીંયા હુસેન બાપુના પણ અમને આશીર્વાદ મળ્યા અને સાથે હબીબ બાપુ પણ છે, મુસાભાઈ પણ છે અને સમગ્ર સ્થાનિક ટીમ અહીંયા છે અને હિતેશભાઈ છે. અમે સૌ અહીંયા ખૂબ જ લોકશાહીના પર્વને સારી રીતે અમે માણ્યું છે અને ભાજપને એક ચેલેન્જ આપી છે કે તમારું જે કૂટનીતિ છે એ ચોક્કસ રીતે પરાસ્ત થશે. આ તકે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા એવા કરશન બાપુ ભાદરકા તેમજ મનોજભાઈ સોરઠિયા તેમજ મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલ તેમજ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુ બરખતરિયા તેમજ ડોક્ટર હિતેશ વઘાસિયા તેમજ હરેશ સાવલિયા તેમજ હબીબ બાપુ તેમજ મુસાભાઈ વિશળ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો મહિલાઓ અને પુરુષોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જી બાપુ, તમારું નામ? કરશન બાપુ ભાદરકા, આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી તમારા માધ્યમથી વિસાવદર અને ગુજરાતની જનતાને કહેવા માગું છું કે કીપ સ્માઇલ. આમ આદમી પાર્ટીનો ફરી ભવ્ય વિજય વિસાવદર સીટ ઉપર થઈ રહ્યો છે અને આ સૌરાષ્ટ્ર અને વિસાવદરની ધરતીનો ઇતિહાસ રહ્યો છે કે ધોખો ક્યારેય સહન નથી કર્યો, દગો ક્યારેય સહન નથી કર્યો. આજે અમે હડમતિયામાં છીએ, વિસાવદરના અનેક ગામડાઓમાં અમે ગયા છીએ અને જવાના છીએ. લોકોના ચહેરાઓ અમે વાંચ્યા છે, લોકોની સાયકોલોજી સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે. તમારા માધ્યમથી બીજેપીને ચેલેન્જ કરું છું કે જે તાગડ ધીંડા કરવા હોય એ કરી લો, જેટલા રૂપિયા વાપરવા હોય એટલા વાપરી લો, પાવરનો મિસયુઝ જેટલો કરવો હોય એટલો કરો. લોકશાહીમાં બાપ એ લોકો છે અને આ લોકોએ નક્કી કર્યું છે કે અમારા ઉપર દગો થયો છે, અમારા ઉપર ધોખો થયો છે. અમે જે માણસને જે બેનરથી સાવરણાથી ચૂંટ્યો હતો એણે પોતાના સ્વાર્થ માટે એક એક મતદાર ઉપર કરવત ફેરવી છે, લોકશાહી ઉપર કરવત ફેરી છે. આ જનતા એમને માફ નહીં કરે. ટૂંક સમયમાં ગુલાલ આમ આદમી પાર્ટી નો જ ઉડવાનો છે એ આ જનતા ઉપર અમને ભરોસો છે.